કબીર બાબુ કહે છે, જો કર્મની વાત છે, મહાપુરુષોએ વાણીમાં કર્મની વાત કરી છે, પણ મને આમાં ટપા નથી પડતા, તમને તો છે ના પડે. કર્મની ગતિ શું હોઈ શકે? કર્મ આપણે કોને કહી? કારણ કે આ ભક્તિ કરે દુખી છે, લ્યો દુનિયાના બૂસ મારે સુખી છે, શું કર્મમાં હું સમજવું? આ દ્રૌપદીના ચીર લૂંટાતા હતા, આ વાણી એવું કે છે, દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નતું બાપુ? કાળના જડબા ચાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. અત્યારે મોઢું ન કરીએ કે દીકરીનો શું ગુનો હતો, આખી જગતને ખબર છે. મિથિલા નરેશની દીકરી બાપુ સીતા માં કોઈ દી દુઃખનો દી નહોતો હોય ગયો, હહારામાં આવ્યા ને પછી આખી જિંદગીમાં હારો દી ન હોય ગયો, એનું શું કર્મ હશે? રામ જેનો ધણી હતો, વિચાર કરજો, રામચંદ્ર પરમાત્મા જેવો જેનો પતિ હોય એને આખી દુનિયામાં ભક્તિ કરે છે, રામ રામ રામ. સીતાજી બાપુ એને પરણે આખી જિંદગીમાં હારો દીન હોય ગયો, તેનું શું કર્મ હશે? ભજન બાપુ છે ને, આ બધા આવે ને ભજન કરે, કરાવે, ગાય, ગૌરાવે, ભજન ઉતરતું જ નથી. મુદ્દો જી છે, ઓલો ગાતો તેમાં મજા આવી, ઓલો ગાતો તેમાં મજા ન હોય, એમાં જ ઈ કરી કરીને જ વ્યા જાય. મને એક ભાઈ કહેતા હતા, મેં એક જગ્યાએ ભજનમાં ભજન ગાયું મેં, એટલે ભજન ગાઈને પછી જેઠીરામ બાપુનું નામ સંભળાયું, પછી પૂરો થયો ને રાઉન્ડ, એટલે એક ભાઈ આવ્યા, એ કે બાપુ તમને ખોટું ન લાગે તે એક વાત કરું. મેં બોલો ને, મને કહે તમે જે ગાયું ને, એ કે જેઠીરામે નથી ગાયું. મેં કીધું તો? એ કે દાસી જીવણે ગાયું. મેં કીધું દાસી જીવણે નથી ગાયું, જેઠીરામે નથી ગાયું, ભાયડાએ ગાયું. મેં કીધું ભાઈડો જેઠીરામ ને દાસી જીવણને? ઈ કે પણ કર્યું છે એને, ઈ કે બનાવ્યું છે એને. મેં કીધું પણ સમજણના ઘરમાં તું નથી. ભજનમાં બાપુ છે ને, બેયને આપણે સમજણના ઘરમાં પહેલા તો હોવું જોઈએ કે આ વાણી શું કહેવા માંગે છે. જ્યાં સુધી શબ્દ તમને ચોંટે નહીં ત્યાં સુધી બાપુ વાત જ ખોટી પડે. શબ્દ બાપુ વાગી જાય ને, ગોળ બંગાળનો રાજા ગોપીચંદ જદી નાવા બેહે અને એની માં મેનાવતી માથે રડે અને આહુડા જરી એના શરીર ઉપર પડે અને આમ ગોપીચંદ જોઈ ગયો કે આ ગોપીચંદ જેવા દીકરાને મારી માને રડવું પડે. હડી કાઢીને માં પાસે કીધું કે માં શું તારે તારા મારા જેવા દીકરાને તારે રોવાનું? એ કે બેટા તારા જેવા દીકરા હોય ને રોવાનું ન હોય, પણ મને રોવાનું એટલા માટે આવે છે, તારા બાપની કાયા છે ને, તારી મેં કાયા જોઈ ને, તારા બાપની કાયા તારા કરતા હવે હતી આ દુનિયા દિવાળી મૂકી દીધી, બટા માણાનો અવતાર મળ્યો, કઈક કરી લેજે. માણાનો અવતાર મળ્યો અને કઈક કરી લે બાપુ, આ એક શબ્દ ગોપીચંદ નું કાળજું ફાડી નાખ્યું કે મારે કઈક કરી લેવું છે. અને ગોળ બંગાળ નું રાજ મૂકીને બાપુ સાધુ બની ગયો, એમ શબ્દ બાપુ વાગવો જોવે. હમણાં ભાઈએ વાણી કરીને જબુમાની, નિરખતા જેના નેણા હરખે મટી જાય મંડળા કરી દોડ. જબુબા વાણંદની દીકરી બજાણાની હતી, સવારામ બાપા પ્રજાપતિનો દીકરો પીપળીનો હતો, એમના ઘરના જમનામાં કઈ ન કર્યું, બોલો જબુમાં કરી ગયા. આમાં આપણે ભક્તિ કરીને આપણી પ્રજા ભક્તિ કરે એવું ન હોય, એ તો મારો નાશ જો કઈ ત્રાસવે હોય તો મેળ પડે એવું છે, બાકી આ એમ નથી પતે એવું. નકરા બાયો છે, મારો બાપા ભજન કરે, મારો બાપા ભજન કરે, તું અવાડાને ડાટા કાઢે છે એનું શું? જોકે મારે ભગવાનને દયા છે ને એ બાપુનો પડતા, મારી તો ત્રણ પેઢી આવે છે, મારો દીકરો આવે છે, એનો દીકરો આવે છે, ઈવડા એ પાછા ગાય છે, બોલે છે. હું તો આ સંતોની બાપુ સલામ કરું, સંતો મને મને મારી વાત કરું ને, મને માણા બનાવ્યો હોય ને તો બાપુ એ મારો અહીં ગુરુ દ્વારો નથી, તમને એ કહી દઉં. સગરામ બાપુએ મને આંગળી પકડીને બાપુ આ સુધી પુગાડ્યો છે, બાકી નકા આપણે ધોકા ફેરવવા સિવાય કઈ કર્યું જ નતું. પણ સારું જેવા લેનમાં આવી ગયા, બાપુ જેવા બાપુ હેઠે બેઠા છે, બોલો અમને સાંભળે છે. આ આ આ કઈ શક્તિ બાપુ ભજન ની, આ કઈ સંત ની શક્તિ? એટલે તો મહાપુરુષો ને કેવું પડે કે સંત ન હોત સંસારમાં તો તો હળગી જાત બ્રહ્માંડ, જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામા, બાવા ન હોત તો જાત ના આપણે. અને તમે જોજો કોઈ પણ માણસ થાયકો હોય ને, ઘેરે બહેરે થાયકો હોય, દેણું થઈ ગયું હોય, તો શું કે મારે બાવો થઈ જવું, સાધુ થઈ જવું, કોઈ કે દરબાર થવું હોય, ભરવાડ થવું હોય, કોળી થવું, કે કોઈ બીજા થવા દે. અને બાપુ વિશાળ દરિયા જેવા તેના દિલડા બાપુ સંતોએ કીધું કે અમારામાં ભી આવો બાપુ, કોઈ દી કોઈ નહીં, સંતોએ એવો વિરોધ ન કર્યો કે અમારામાં નહીં.
એટલે તો સંતો ને વાણી બનાવી પડે કે જાતિ ન પૂછીએ સંત કી ને પૂછ લીજીએ જ્ઞાન પડા રહેન દે મ્યાન કોણ ઉઠાલે તલવાર અમારા સમાજમાં નાયત નહીં પૂછવાની અને સાધુ ને ન પૂછાય ચીપિયા ન ખાવા હોય તો સાધુ છે તો સાચું છે ભલામણ અમને અમને આખી દુનિયા અમે દરબાર છે ને અમને આખી દુનિયા બાપુ કે એમ કોઈ બાપુ ન કહે પણ આમને અમારે કહેવા પડે બોલો આ બાપુ ના બાપુ છે કયું પદ મેળ્યું મારો કહેવાનો અર્થ છે કે આ ભજન માં કઈ બાપુ શેડો કયો આવ્યો હું તો એમ કહું છું કે સદગુરુ બનાવ્યા પછી તમે જો સદગુરુ માંથી કઈ મેળવી ન શકો તો આનો અર્થ શું મેં હમણાં કીધું એમ નકરું માથા લે કે પતે હું તો જો કે આ મારે 29 વર્ષ થયા દર બીજે હું આવું છું આ બાપુની સાક્ષી ઘણા બધા મને ઓળખે છે 29 વર્ષથી આવ્યું છું અને મારો ગુરુદ્વારો ન હોવા છતાંય બાપુએ મને આટલું આપ્યું હોય તો તમને કેમ કાંઈ નથી મને એમ થાય કે આ બુઝારું છે એમ ઢાંકું સાંટોય નથી પડતો નગર આખી દુનિયામાં તમે જુઓ તો ભક્તિ તો ચારે બાજુ વેરાગ ફાટી નીકળ્યો નથી માતાજીના માંડવાન સપ્તાયુન કથાયુન ભજન પ્રતિષ્ઠાયુન ધુમાડા બંધ જમે છે બધાય તો બગાડ કાં નથી ટકતો ભજન ખોટા છે કોઈ ગાય છે ખોટી કથાયું છે એવી મારી વાત નથી દાન કરે ખોટું છે એવી મારી વાત નથી પણ આ બગાડ કાં નથી ટકતો કઈક વિચારવા જેવું તો છે ભલામણ અને ભજન એમના સમજાય એવી વાત નથી નારા એક વાણી કે ને રામ કિસી કો મારે નહીં એસો પાપી નહીં રામ આપે આપ મર જાતે ને કરતે કુડે કામ કે રામ કોઈને મારતો નથી આ રાવણ ને વાલી ને આ બધાને કોઈને માર્યા રામાયણ કે છે હું નથી કહેતો પણ સમજણ આપણી જ્યાં સુધી ઘટતી હોય ત્યાં સુધી ન સમજાય ને ખોટું હોય ને તો આજ આધુનિક યુગ છે વિજ્ઞાન નો યુગ છે બાપુ ખોટું હાલે નહીં એક રામ દશરથ કા બેટા એક રામ સબકા ઘટ મે બેઠા એક રામ સકલ પદાર્થ એક રામ સબસે ન્યારા ભજવાનો છે જુદો ને ભજી છે જુદો શબ્દ વાગે નહીં મારો કહેવાનો અર્થ એ તમે દેવાય પંડિત હાડા 700 સેવક હતા આખી દુનિયા જાણે છે આજની વાત બાપુ તેથી દેવાયત પંડિતે કરી કે આવો સમય આવશે ધરતી ઉપર હેમર હાલશે હુના નગરની મોજા ને લક્ષ્મી લૂંટાય લોકો તણી નહીં થાય રાડ ફરિયાદ બાપનું કીધું બેટા નહીં કરે અને આ ફેશનનું ને ઘણી બધી વાતો કરી પડીએ પાણી વેચાય ને શેઠે ખૂંટ નહીં હોય ને કાંઈક વાતો કરી એવો સિદ્ધ પુરુષ હતો એના 750 સેવક હતા પરીક્ષા કરી 4 જ વિદ્યા હાલો હુરો વણવીર ને ઢોંગો 4 જ વધ્યા હવે અત્યારે પરીક્ષા કરી હોય વધે એક ઈ 750 સેવક લઈ અને દેવલ દેને લેવા માટે નીકળ્યા ને રથ લઈ અને મજેવડીના પાધરમાં પૂગ્યા અને રથનો ધરો ભાંગ્યો અને દેવાયત પંડિત એના સેવકોને કહે છે કે આ કયું ગામ છે તો કે મજેવડી કે જાઓ અહીંયા ધરો હંધાઈ આવો હવે અહીંયા દેવતણખીની કોડ અને ત્યાં જઈને કીધું કે અમારા ગુરુ મહારાજ ના રથ નો ધરો ભાંગી ગયો છે હાથી દીધો દેવતણખી ના પાડે છે કે આજ 11 નો મારે અગતો છે આજ હું કોડ માંડું નહીં એ કે પણ દેવાયત પંડિત નો રથ છે એ કે જીનો હોય એનો મારે કઈ લેવા દેવા નથી બાકી હું કોડ નો માંડું અરે પણ કે ગમે એ કરો કે તો તમારે ગુરુ ને બોલાવો એ કે આ ઘણ ઉપાડ છે હું નહીં ઉપાડું એ જો ઉપાડે તો હું હાથી દઉં દેવાયત પંડિત ને આવીને કીધું એ કે આવી રીતે કહે છે તો કે હાલો હું આવું દેવાયત પંડિત આવ્યા એ કે તમે ઘણ ઉપાડશો તો કે હા એ ધરો ધખાવા મૂક્યો લાલ ચોર થયો અને આમ એરણ ઉપર બે ઠેબા મૂક્યા અને કીધું મારો ઘા એ ઘા માર્યો ને એરણ વહી ગઈ પતાળમાં અને પગ લાંબો કરીને ખૂંટી ઉપર બે ઠેબા રાખ્યા દેવ તણખી અને કીધું મારો 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 અને ધરો હંધાઈ ગયો ધરો તો હંધાઈ ગયો પણ દેવાયત પંડિત ના હાથમાંથી ઘણ પડી ગયો કે આ મહાપુરુષ કોણ છે એ કે કોણ છો તમે એ કે હું તો આ ગામનો લુવાર છું લોઢા ટીપું છું એ કે હું દેવાયત પંડિત છું આ પગની ઘૂંટી ઉપર તમે આ ધક ધકતો ધરો હાંધ્યો આટલા ઘણના ઘા ખાધા હું તમને ન ઓળખું પણ કે તમે લુવાર નથી પણ તમે કોઈ મહાપુરુષ છો એ કે હું જેવો હોય તમે ચિંતા જાઓ છો એ કે દેવલ દેને ગોતવા કે સરનામું છે તમારી પાસે આવાને ગોટે ચડાવી દીધો આપણું આમાં કઈ પાંચ્યું આવે એ કે સરનામું જ નથી તો કે તો હું ગોતવા નીકળ્યા છું અને દેવ તણખીના ઘરેથી બાપુ દેવલ દે નીકળે તમે વિચાર કરો કે દેવાયત પંડિત ને આખી દુનિયા જાણે છે દેવ તણખી નો ઇતિહાસ કેવો હોય છે સમજવું અઘરું છે રામ મારો કહેવાનો અર્થ એ છે મને તો એમ થાય કે ભાઈઓ કરતા તો બેનું ના ઇતિહાસ ઉજળા છે તમે ઇતિહાસ ખોલીને જોવો તો તમને ખબર પડે જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નો પૂજ્ય ક્યાં બધી દીકરીઓ આબરૂ રાખી છે બોલો
અને અત્યારે દીકરી કોઈ ગમતી જ નથી. દીકરા હાટું રાંધલ તેડે અને પાછા ગોવાણીઓ કરવા દીકરીઓ ગોતે. એટલે દીકરીઓ ગમતી નથી ના ગોવાણીઓ, ગોવાણા ગોતો ને દીકરી છે ને એ તો બાપુ એક શક્તિ છે. શક્તિ મારા રામ મહાપુરુષો એવું કહે છે, સદગુરુ વિના સંશય ન ટળે, વાણી હાચી છે પણ આપણને કેમ સંશય નથી મટતા એ નથી સમજાતું. આ સંશય મટે નહીં તો પછી ભજનમાં બેહવાનું, ભજન સાંભળવાનું કોઈ અર્થ જ નથી. ભજન પ્રત્યેનો જે ભાવ હોવો જોઈએ એ જ્યાં સુધી ભાવ પ્રગટ ન થાય ત્યાં સુધી બાપુ ભજનમાં બેહો કે ન બેહો એનો કોઈ અર્થ નથી. એટલે તમારી અને મારી જે મમતા છે ને, મમતા જ્યાં સુધી નથી મટતી ને ત્યાં સુધી આ કંઈ પતે એવું નથી. એટલે એક સંત વાણીમાં એવું કહે છે, આવી મમતા રે મળે નહીં એનું મારે શું. વાલો મારો દિલ નો છે યાર, ચિતને એ જણાયો હરિયે ચાકડે. વાલો મારો જળમાં
રહી ગઈ મન સારસ નામનું એક પક્ષી આવે, આમાંથી કેટલા જણા ઓળખે છે કોઈ? સારસ કોને કહેવાય? નકરા માથા હલાવ્યામાં વળે એવું નથી કે સારસ નામનું પક્ષી આવે. ઈ બાપુ નર ને માદા હોય ને, ઈ નર ને કોક મારી નાખે ને તો માદા એની હાથે મરી જાય, અને માદા ને કોક મારી નાખે તો નર હાથે મરી જાય. એને પ્રેમ કહેવાય. આપણા પ્રેમમાં આમાં પ્રેમમાં કેટલો બધો ફેર છે, એ તો એક પક્ષી છે. એટલે બાપુ એક મુસલમાન નો દીકરો છે, આ વાણી કરે છે ને કાજી મોહમ્મદ શાહ, એક મોમેડિયન નો દીકરો તમને મને શાન કરે છે. એટલે કે છે આવા સારસ ના
દીધી કોઈ ને છોડે નહીં, માંડો એ માંડો એ માંડો એ